નમસ્કાર મિત્રો જી કે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના મોસ્ટ આઈમપી એમસીક્યુ જોઈશું એનો આ પાર્ટ છ છે આની પહેલાં પાર્ટ પાંચ અપલોડ થઈ ચૂક્યા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો આવનાર બધી પરીક્ષા માટે સો ટકા ઉપયોગી રહેશે આ પૂછાયેલા પ્રશ્નો છે તો આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને તેમાંથી જવાબ શું આવે છે સાથે સાથે તમારે પણ જવાબ આપતા જવાના છે જોઈએ આપણે જેમ કે અણુધડાકાથી પ્રખ્યાત પોખરણ કયા રાજ્યમાં આવેલું છે તો આ રીતે ચાર ઓપ્શન આપવામાં આવશે રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત કે ઉત્તર પ્રદેશ તો તમારે તમારો જવાબ પણ કોમેન્ટ બોક્સમાં આપતો જવાનો છે આનો સાચો જવાબ આવશે રાજસ્થાન રાજસ્થાનમાં પોખરણ આવેલું છે અને બે વખત ત્યાં આપણે અણુધડાકા કરેલા છે એટલે કે અણુ પરીક્ષણ કરેલું છે એક ઇન્દિરા ગાંધીની સરકાર વખતે અને બીજી અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે નીચેનામાંથી ખાલી જગ્યા પદ દ્વંદ્વ સમાસ નથી તો આમાંથી ક્યુ દ્વંદ્વ સમાસ નથી ઊંચું નીચું ખાધું પીધું ગળે પડું કે સેવા પૂજા તો જવાબ આવશે ગળે પડું તે દ્વંદ્વ સમાસ નથી નારીનો સમાનાર્થી શબ્દ જણાવો વસુદા ધરણી સરિતા વનિતા તો નારીનો સમાનાર્થી શબ્દ શું થશે વનિતા થશે વસુદા એટલે પૃથ્વી ધરતી થશે સરિતા એટલે નદી થશે જવાબ આવશે ડી વનિતા નીચેનામાંથી ક્યુ જોડકું ખોટું છે ભીખું ધૂમકેતુ રાણમાં ધ્રુવભટ્ટ પરીક્ષા મનુબેન ગાંધી અને બાનો બાનોવાળો પ્રવીણ દરજી તો આ સાચું છે આ સાચું છે આ પણ સાચું છે આ ખોટું છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી સાચી જોડણી શોધો મશગુલની સાચી જોડણી કઈ થશે ચારમાંથી તો મસગુલ આ રીતે લખાશે તો જવાબ આવશે ઓપ્શન ડી નિરાકાર શબ્દની સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો બને છે

તે જણાવો પ્રકૃતિ જ મારી મા રહી છે આ વાક્ય છે તેમાં નિપાત ઓળખાવાનું છે જ રહી છે કે માં તો જવાબ આવશે જ પ્રકૃતિ જ મારી માં છે તો જ છે તે નિપાત છે નિપાતનો આપણે ખૂબ જ સરસ મજાનો વિડીયો બનાવેલો છે એ જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો એકદમ સરળ છે અને રોકડિયા માર્ક અપાવે તેવો ટૉપિક છે સ્ટેટ ટુ છ થી આઠના બધા વિષયો માટે વીસ સાત બે હજાર ચૌદના રોજ જે પરીક્ષા લેવાની તેના પ્રશ્નો હવે જોઈએ હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી આ પંક્તિમાં કયો અલંકાર છે યમક ઉત્પ્રેક્ષા વ્યતિરેક કે અનન્વય કયો આવશે તો જવાબ આવશે વ્યતિરેક ઓપ્શન સી કાકપદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ઉદાહરણને અલગ દર્શાવવા લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા બોલતી વખતે થોભવા માટે કે બે શબ્દો વચ્ચે ભેદ દર્શાવવા માટે તો જવાબ આવશે લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા માટે ઓપ્શન બી હવે અહીં હું માટે લખવાનું ભૂલી ગયો છું તો હું શું કરીશ કાકપદ ઘોડી આ રીતે આ એનું ચિહ્ન છે આ રીતે કાકપદ ઘોડી મૂકી અને લખી નાખીશ કે અહીંયા માટે આવેલું માટે એટલે એ ત્યાં ગણાશે તો જવાબ આવશે ઓપ્શન બી છંદ ઓળખાવો સોટીને શિક્ષકો કેરા શાળા માહે સમાગમે વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા શું મેળવ્યું વિદ્યાએ મેળવી અને વેદના કેમ કે સોટી પણ પડતી હતી મનહર મંદાક્રાંતા અનુષ્ટુપ કે દોહરો કયો છંદ છે જવાબ આવશે અનુષ્ટુપ છંદ છે ઘૂમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શિરમોર લાજીતા સરંગટ કે નવોડા શું જવાબ આવશે ઘૂમટો તાણેલી સ્ત્રી જવાબ આવશે સરંગટ ઓપ્શન સી પેલાએ શાળાને મોટું દાન આપ્યું આ વાક્યમાં પ્રયોજાયેલ સર્વનામનો પ્રકાર દર્શાવો અથવા તો જણાવો પુરુષવાચક પ્રશ્નવાચક અહીં દર્શાવેલ પૈકી એક પણ નહીં કે દર્શક સર્વનામ તો જે આ પ્રશ્ન પૂછાયો હતો તેમાં જવાબ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં તે આવેલો હતો કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે પ્રેમાનંદ ધીરો વલ્લભ ભટ્ટ કે ભોજા ભગત શું જવાબ આવશે કાફી તો ધીરાની કાફી એ રીતે આપણે યાદ રાખેલું હશે જવાબ આવશે ધીરા ભગત હવે અહીં પ્રેમાનંદ છે પ્રેમાનંદના શું વખણાય છે આખ્યાન વખણાય છે પરંતુ આખ્યાનના પિતા કોણ છે ભાલણ છે પ્રથમ આખ્યાન કોણે લખ્યું પૂછે તો નરસિંહ મહેતા આખ્યાન વખણાય કોના પ્રેમાનંદના ધીરાનું નામ શેના માટે જાણીતું છે કાફી માટે વલ્લભ ભટ્ટના ગરબા ગરબા માટે કોનું નામ આવશે વલ્લભ ભટ્ટ અને ગરબી પૂછે તો દયારામ યાદ રાખવું ભોજા ભગતના ચાપખા ભોજા ભગતના ચાપખા પણ ઘણી વખત પૂછાયેલું છે તો આ બધી ડિટેલ યાદ રાખવી કંઠે ભૂજાઓ રોપવીનો અર્થ શું થાય છે અંગત વાત જાણવા ન દેવી પોતાની વાત પ્રત્યે અડગ રહેવું વેદનાથી રડવા જેવું થઈ જવું કે ભાવભીનું સ્વાગત કરવું શું થશે કંઠે ભૂજાઓ રોપવી એટલે થશે ભાવભીનું સ્વાગત કરવું નીચેનામાંથી કયા બે શબ્દનો અર્થ વિદ્વાન એવો થાય છે નીચેનામાંથી કયા શબ્દનો અર્થ એક જ શબ્દ છે કયા શબ્દોનો અર્થ વિદ્વાન થાય છે માનુષ મૃત્યુ વરિષ્ઠ કે પ્રાગ્ય શું જવાબ આવશે પ્રાગ્ય એટલે થશે વિદ્વાન અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યેતું લઈ જા સ્તુતિ અષ્ટકના રચિતા કોણ છે કવિ નાનાલાલ નરસિંહ મહેતા દલપતરામ કે નર્મદ જવાબ આવશે કવિ નાનાલાલ અસત્ય માહેથી પ્રભુ પરમસ્યે તું લઈ જા નીચેનામાંથી કર્મધારાઇ સમાસ કયો થાય છે રૂપાંતર કલ્પવૃક્ષ કાર્યકર કે પુણ્ય શ્લોક કર્મધારાઇ સમાસ કયો છે તો જવાબ આવશે રૂપાંતર જય ભીખુ કયા નાટકના રચિતા છે અઢારસો સત્તાવન લોહીની સગાઈ સાત પગલાં આકાશમાં કે રસિયો વાલમ તો જવાબ આવશે રસિયો વાલમ નાટકના રચિતા છે જય ભીખુ સાત પગલાં આકાશમાં કુંદનિકા કાપડિયાની ખૂબ જ ફેમસ કૃતિ છે શબ્દકોષના ક્રમ મુજબ સૌથી છેલ્લે કયો શબ્દ આવશે જગન્નાથ અંજની ઝરમર કે જ્ઞાન જવાબ આવશે ઝરમર નિર્મળ ગુજરાત કોને ન ગમે આ વાક્યમાં નિર્મળ શબ્દને વ્યાકરણની પરિભાષામાં શું કહેશો સર્વનામ વિશેષણ ક્રોદન કે સંજ્ઞા તો નિર્મળ ગુજરાત કોને ન ગમે તેમાં નિર્મળ શું છે તો તે વિશેષણ છે નાયબ મામલતદાર તથા નાયબ શિક્ષણ અધિકારી વર્ગ ત્રણ છવ્વીસ છ બે હજાર અગિયારમાં લેવાયેલી પરીક્ષાના પ્રશ્નો જોઈએ નીચે દર્શાવેલ પાત્રો અને કૃ તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી નથી રવ દેસાઈ દિવ્ય ચક્ષુ જગદીશ કોકિલા કમા મુનશી ગુજરાતનો નાથ કાક મંજરી એટલે આ છે તેની કૃતિ આપેલી છે અને કૃતિના પાત્રો આપેલા છે પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ કાનજી અને જીવી ઉપરની ત્રણેય જોડીઓ સાચી છે તો હવે આમાં આપણે જોવાનું છે કઈ જોડી સાચી નથી એટલે કઈ ખોટી છે તો અહીં પન્નાલાલ પટેલ ઓકે છે માનવીની ભવાઈ ઓકે છે પરંતુ તેમાં પાત્રો આવતા તે કાનજીને જીવી નથી તે મળેલા જીવના પાત્રો છે આ મળેલા જીવ પણ પન્નાલાલ પટેલની જ કૃતિ છે કાનજી અને જીવી મળેલા જીવમાં આવે છે માનવીની ભવાઈમાં આવતા નથી એટલે સી ઓપ્શન અહીં આપણો જવાબ આવશે અને એ ઓપ્શન પણ અહીં માન્ય રાખેલો છે બે ખોટા હતા રવ દેસાઈ દિવ્ય ચક્ષુ જગદીશ કોકિલા તે પણ ખોટો છે ને બંને માન્ય રાખેલા હતા જે લોકોએ બે જવાબ બેમાંથી એક આપેલો હતો તેને એક માર્ક્સ આપવામાં આવેલો હતો નીચે દર્શાવેલ સાહિત્ય સાહિત્ય કૃતિઓમાં ક્યુ જોડકું સાચું નથી કોઈનો લાળકવાયો જવરચંદ મેઘાણી જન્નીની જોડ શખી નહીં જળેરે લોલ બોટાદકર રાત રહે જ્યાં રહે પાછલી પટઘડી નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી તો ક્યુ સાચું નથી તો આ સાચું નથી આ કલાપીએ લખેલું નથી ગુજરાતી સાહિત્યમાં અરવા આદ્ય તરીકે જાણીતા સર્જક કોણ છે ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કવિ નર્મદ કે કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી તો જવાબ આવશે આમાં કવિ નર્મદ ઓપ્શન સી સામાજિક વિજ્ઞાન શિક્ષક યોગ્યતા કસોટી અઠ્યાવીસ છ બે હજાર અગિયારના રોજ લેવાયેલ પરીક્ષા તેના પ્રશ્નો જોઈએ જેનું એક સંતાન ગુજરી ગયું ન હોય તે સ્ત્રી માટે વપરાતો શબ્દો આપો અખોવન સૌભાગ્યવતી સુશ્રી કે અક્ષત યોની શું જવાબ આવશે જેનું એકેય સંતાન ગુજરી ગયું ન હોય તેવી સ્ત્રી એટલે થશે અખોવન જીવનનો આનંદ રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે મણિલાલ દ્વિવેદી કાકા સાહેબ કાલેલકર કલાપી કે મહાદેવભાઈ દેસાઈ તો ગાંધીજીએ જેને સવાઈ ગુજરાતી કહેલા તેવા કાકા સાહેબ કાલેલકરના આના લેખક છે મુકુંદરાય ખેમી જક્ષણી કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે રાવી પાઠક ધૂમકેતુ પેટલીકર કે પન્નાલાલ પટેલ શું જવાબ આવશે જવાબ આવશે રાવી પટેલ રામનારાયણ વિશ્વનાથ પટેલ પાઠક સોરી પટેલની પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠક માહિતી અ સોનેટ ઇટાલીમાંથી આવેલો ચૌદ લીટીનો કાવ્ય પ્રકાર છે માહિતી બ સોનેટ શુદ્ધ પ્રણય કાવ્ય છે અ અને બ બંને સાચા છે બંને ખોટા છે અ સાચું છે અને બ ખોટું છે અ ખોટું છે પણ બ સાચું છે તો જવાબ શું આવશે અ સાચું છે અને બ ખોટું છે ઓપ્શન સી જીવમાં જીવ આવવો એટલે શું મરેલું સહજીવન સજીવન થવું ઉત્સાહમાં વધારો થવો આશ્ચર્યનો અનુભવ થવો કે શાંતિ થવી જીવમાં જીવ આવવો એટલે થશે શાંતિ થવી ધૂમકેતુ ધુમાડો એ જ તેનો કેતુ એટલે કે વાવટો છે તે સમાસ ઓળખાવો ધૂમકેતુનો સમાસ ઓળખાવાનો છે તેનું વિવરણ પણ અહીં કરી દીધેલું છે ધુમાડો એ જ તેનો કેતુ છે તે મધ્યમ પદ લોપી સપ્તમી તત્પુરુષ સમાનાધિકરણ બહુવ્રહી કે કર્મધારાઈ તત્પુરુષ શું જવાબ આવશે કર્મધારાઈ તત્પુરુષ જો અંગ્રેજી મૂળાક્ષરોને ઉલ્ટા ક્રમમાં લખવામાં આવે ત્યારે સોળમા ક્રમના અક્ષરથી જમણી બાજુનો ચોથો અક્ષર કયો હશે પહેલાં તો અંગ્રેજી મૂળાક્ષરો એબીસીડી છે તેને ઉલ્ટા ક્રમમાં લખવાની પછી સોળમો અક્ષર કયો છે અને એની જમણી બાજુનો ચોથો અક્ષર કયો થશે તે કહેવાનું છે જી એન ઓ કે એચ શું જવાબ આવશે ઓ માહિતી અ ગુજરાતી સાહિત્યના ઈસવીસન અઢારસો પચાસથી ઓગણીસો ને પચાસના સમયગાળાને નર્મદયુગ ગોવર્ધનયુગ અને ગાંધીયુગ કહેવાય છે માહિતી બ મહીપતરામ નવલરામ અને દુર્ગારામ ગોવર્ધનયુગના સાહિત્યકારો છે બે માહિતી આપેલી છે બંને સાચા બંને ખોટા એક સાચું એક ખોટું અને અ ખોટું પણ બ સાચું તો જવાબ શું આવશે અ અને બ બંને સાચા છે ઓપ્શન એ જય જય ગરવી ગુજરાત દીપે અણુ અરુણ પ્રભાત આ પંક્તિ કોની છે દલપતરામ નર્મદ કવિ ખબરદાર કે બોટાદકર શું જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન બી કવિ નર્મદ જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત નીચેના શબ્દોમાંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે મહીપતિ પ્રાણપતિ ભૂપતિ કે નૃપતિ અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે મહીપતી અલગ છે સંધિ છૂટી પાડો દુષ્ટ દુષ્વત્તા ટુહવતા ટ વત્તા ઉષ્ટ કે દુષ્કત્તા ટ તો જવાબ આવશે ઓપ્શન ડી દુષ્વત્તા ટુષ્ટ ગુજરાતી સાહિત્યકાર નાનાલાલનું તખલ્લુસ જણાવો પ્રેમ ભક્તિ પ્રિયદર્શી પુનર્વસુ કે પ્રાસન્ન્યય નાનાલાલનું તખલ્લુસ છે પ્રેમ ભક્તિ કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવી માટે એક શબ્દ આપો અસંખ્ય અભિન્ન અનુપમ કે અલૌકિક કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું જવાબ આવશે અનુપમ શબ્દકોષના ક્રમમાં ગોઠવતા કયો શબ્દ પહેલો આવે તણખલું જ્ઞાતિ લાલિમા કે ભયાનક તો જવાબ આવશે જ્ઞાતિ છે તે પહેલાં આવશે ઓપ્શન બી હેટલાક પરીક્ષા વર્ગ ત્રણ બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામી ક્યુ છે નવચેતન નવનીત સમર્પણ અખંડ આનંદ કે કુમાર જવાબ આવશે નવનીત સમર્પણ ઘટમાં ઘોડા થનગને આતંકવિંજે પાંખ અણધીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ पंक्तियों ना रचीता कवि એટલે વીર નર્મદ ઉમાશંકર જોશી કવિ કલાપી કે જવરચંદ મેઘાણી જવાબ આવશે જવરચંદ મેઘાણી ઘટમાં ઘોડા થનગને આત્મવિnje પાંક અણ દીઠેલી બોમ પર યોવન માંડે આંખ લકડ ખોદનાર એટાણને શું કહેવાય બિલ બોર્ડ માળો કે બકોલ તો તેણે કહેવાય બકોલ

ચંદ્રકાંત બક્ષી કે સુરેશ જોશી તો જવાબ આવશે મધુરાઈ ઓપ્શન બી છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે રાજેન્દ્ર શાહ રમેશ પારેખ મકરંદ દવે કે ગુણવંત શાહ બધામાં છ છ અક્ષર આપેલા છે તો જવાબ આવશે રમેશ પારેખ ઓપ્શન બી અમરેલીમાં જન્મ થયેલો તેમનો ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઉમાશંકર જોશીનું તખલુસ કયું છે સુંદરમ સ્નેહરશ્મી વાસુકી કે ધૂમકેતુ તો જવાબ આવશે વાસુકી ઓપ્શન સી એ સિવાય ત્રણે ત્રણ પણ જાણીતા છે સુંદરમ સ્નેહરશ્મી અને ધૂમકેતુ જેને પણ આ ત્રણેયના જવાબ આવડતા હોય કે આ કોના તખલુસ છે કમેન્ટ બોક્સમાં જણાવો ત્રણે ત્રણ પૂછાયેલા છે અને ઘણી વખત પૂછાયેલા છે નીચેના પૈકી કયો શબ્દ રાતનો પર્યાય નથી યામિની દામિની શરવરી કે નિશી રાતનો પર્યાય નથી તો દામિની છે તે નથી એ સિવાય યામિની શરવરી અને નિશી એટલે રાત્રિ અથવા તો રાત થશે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે નિરીક્ષકની જોડણી સાચી કહેવાની છે તો જવાબ આવશે ઓપ્શન સી આ રીતે નિરીક્ષક લખાય પ્રથમ રસવાઈ અને બીજી દીર્ઘઈ ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે મોહનલાલ ચુ ધામી ઈશ્વર પેટલીકર કનૈયાલાલ મુનશી કે ચંદ્રકાંત મહેતા તો આપ સૌ જાણો છો ગુજરાતનો નાથ જય સોમનાથ કનૈયાલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે કાકા સાહેબ કાલેલકર રાવજી પટેલ રાધેશ્યામ વર્મા કે હરીશ તો નિબંધ હિમાલયનો પ્રવાસ આપ સૌ જાણો છો કાકા સાહેબ કાલેલકર સવાય ગુજરાતી મા તે કયો અલંકાર છે અર્થાંતરન્યાસ ઉપમા અનન્વય કે રૂપક તો જવાબ આવશે અનન્વય ઓપ્શન સી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બિલને પ્રેસ કરી દો જેથી રોજ રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો